DRI વિભાગના સૂત્ર પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ સુરત DRIના અધિકારીઓને વિદેશી પ્રતિબંધિત ઈ સિગરેટ ઇમ્પોર્ટ કરી વાયા સુરત મુંબઈ મોકલાઈ રહી હોવાની બાતમી મળી હતી, જેના આધારે અધિકારીઓએ શુક્રવારે સાંજે પલસાના રોડ પર વોચ ગોઠવી હતી. એ દરમિયાન મુંદ્રાના સેસ પરથી ટ્રકમાં આવેલ રહેલા કન્ટેનરને રોકીને અધિકારીઓ તપાસ કરી હતી, જેમાં તપાસ દરમિયાન ઈ સિગરેટના 107 બોક્સ મળી આવ્યા હતા, જેમાં આશરે 85,000 નગ ઈ સિગરેટ મળી આવી હતી. એ એક સિગરેટની બજાર કિંમત 2400 રૂપિયા છે. અધિકારીઓએ આ તમામ બોક્સ જપ્ત કરી કુલ 20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સિવાય પણ કન્ટેનરમાં અન્ય ઘણી બધી વસ્તુઓ લાવવામાં આવી હતી. આ ટ્રકને સચિન GIDC ખાતે લઈ જવામાં આવી છે. અધિકારીઓ પલસાણા ખાતે ટ્રકને રોકીને તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન માલ મંગાવનાર કંપનીનો એક કર્મચારી પરવેશ આલમ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને અધિકારીઓને શું કરી રહ્યા છો તેવી પૂછપરછ શરૂ કરી હતી. અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. પરવેશની પૂછપરછમાં ભિવંડીમાં પણ ઈ સિગરેટનો સ્ટોક હોવાની માહિતી મળતા અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને ત્યાંથી પણ 2 કરોડ રૂપિયાની સિગરેટ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.